સીતારામ, સદદેવીદાસ, જય માં અમર, જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી આપણા સુરેશભાઈ બુસા પટેલ ફરસાણ ધુતાર પર, ત્યાંથી બધા પ્રભુજીઓને ચિપ્સ અને ગાંઠિયાની પ્રસાદી અર્પણ કરવા માટે પૂરા પરિવાર સાથે અત્રે આપણા આશ્રમમાં અમરધામ આશ્રમ ખાતે પધારેલ છે. જોકે આની પહેલાં એક વખત એ સવારનો નાસ્તો ગાંઠિયા અને જલેબી આપવા માટે આપણા આશ્રમ પર પધાર્યા હતા, ત્યારે જ એમને એવું કીધું હતું કે અમે શનિવારે આવશું બધા પરિવાર સાથે અને આવી અને બધા પ્રભુજીઓને અમારા હાથેથી જ ચિપ્સ અને ગાંઠિયા બનાવી અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરશું. તો પૂરા પરિવાર સાથે આપણા સુરેશભાઈ બુસા બધા અને અંકિતભાઈ અને આ ભાઈનું નામ નેમિશભાઈ બધા આવ્યા છે, અને સાથે સાથે અમારા પ્રવીણ બાપા પણ આવ્યા છે. એટલે અત્યારે જો ચિપ્સની તૈયારી થઈ છે અને આ બાજુ બને છે પપૈયાનો સંભારો. એટલે આજે પૂરા પરિવાર સાથે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે પધારેલ છે. અમારા અંકિતભાઈ ને, અમારા અંકિતભાઈ આવ્યા છે સાથે. અમારા અંબાપુ જો બે ગયા તાપણું કરવા. અંબાપુના મિત્ર આવ્યા પ્રવીણભાઈ. કા અંબાપુ, અંબાઈ તમારા મિત્ર આવ્યા ને પ્રવીણભાઈ, હે મિત્ર હે ને તમારા. બીડી ના પીવાની હોય, બીડી થોડીક પીવાની હોય. આપણા પ્રવીણભાઈ પણ દુતાર પરથી આવ્યા છે, જોકે એમની સેવા પણ આશ્રમમાં ખૂબ જ ઘણી છે. દુતારપુર ગ્રુપ જ્યારે આપણા આશ્રમે આવતું ત્યારે જે આપણે નાગદેવતાનું મંદિર છે એ પણ એમને બનાવ્યું હતું, અને સાથે સાથે આપણે જે બાથરૂમ ઉપર પતરાનું જે કામ હતું એ પણ દુતારપુર ગ્રુપ અને પ્રવીણભાઈ બધાએ સાથે મળી અને આશ્રમ પર ઘણી બધી સેવાઓ આપેલ છે. ઘણા બધા મહેમાનો પધારેલ છે આપણા આશ્રમ પર બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે, સુરેશભાઈ અને તેમનો પૂરો પરિવાર. અને જો અહીંયા બધા પ્રભુજી બેસી ગયા છે નિરાતે અને ઠંડા પવનનો આનંદ લે છે. આજે થોડો એવો વરસાદ પડ્યો હતો આશ્રમ પર એટલે વાતાવરણ થોડુંક ઠંડુ છે, એટલે બધા પ્રભુજીઓ ઠંડીનો અનુભવ મેળવે છે. હમણાં થોડા ટાઈમથી આ થોડું ગરમ વાતાવરણ હતું અને આજે અચાનકથી થોડી ઠંડી આવી છે, ઠંડો પવન પણ, એટલે બધા પ્રભુજીઓ ઠંડીનો આનંદ લે છે વાતાવરણનો. સુરેશભાઈ બુસા અને બુસા પરિવાર કે જેઓ બધા અહીં આવી અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરેલ છે, તો સુરેશભાઈનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર. અને મા અમર તેમને બધા પરિવારને હંમેશા ખુશી રાખે, નિરોગી રાખે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના. અને ધુતાર પર પટેલ ફરસાણ કરીને આપણા નેમિશભાઈ ને અંકિતભાઈ અને સુરેશભાઈ બંને ભાઈઓ ત્યાં પટેલ ફરસાણ નામે શોપ ચલાવે છે. તો જ્યારે પણ ધુતાર પર બાજુ જવાનું હોય ત્યારે ચોક્કસથી આપણા અંકિતભાઈ અને સુરેશભાઈની મુલાકાત લેજો બધા. અને ફરીથી બંને ભાઈઓનો અને પૂરા પરિવારનો ખૂબ ખૂબ આભાર. હંમેશા આવી સેવા કરતા રહો એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના. ચિપ્સ બનવાની થઈ ગઈ છે તૈયાર. હા તમારું રેડી થઈ ગયું ને? હા રેડી હાલો. ચિપ્સ થઈ ગયેલા, ગાંઠિયા બનાવવાના. હા લોટ બાંધેલા તૈયાર જ છે. જા બાજુ ચિપ્સ બની ગઈ છે મસ્ત મજાની. હજી જો કે આમાં મસાલો આવશે બધો. નીકળે ને બરોબર.